જય જિનેન્દ્ર, હું અમીશા અને આજે હું આપસો માટે લાવી છું સ્નેકી આડસ. ઇટાલિયન આજકાલ ખૂબ જ ઇન છે, એમાં બી પાસ્તા એ તો ખૂબ જ બધાને ભાવે છે. સો આજે આપણે પાસ્તા સાથે થોડું ફ્યુઝન ટચ કરીને પાસ્તા સેન્ડવિચ બનાવશું. તો ચાલો એની તૈયારી કરી લઈએ. સો સાલ્સા સોસ એડ કરશું, એની અંદર આપણે આ વ્હાઈટ સોસ પણ એડ કરી દઈશું. એને પ્રોપર એકવાર મિક્સ કરી લઈએ. અગર જરૂર પડે તો આપણે થોડું વ્હાઈટ સોસ હજુ પણ એડ કરી શકીએ છીએ. એડ મેક્રોની પાસ્તા, એની અંદર આપણે આ મોઝરેલા ચીઝ એડ કરશું. હવે આપણે એની અંદર ડ્રાય ઓરિગેનો એડ કરશું, ચીલી ફ્લેક્સ. સોલ્ટ આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં લઈશું, કેમ કે સાલ્સામાં બી સોલ્ટ છે અને ચીઝમાં બી થોડું સોલ્ટનું પ્રમાણ હોય છે. સો સોલ્ટ. હવે આ બધું આપણે પાછું એકવાર મિક્સ કરી લઈએ. સો આપણા પાસ્તા અહીંયા બની ગયા છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. અહીંયા આપણે નાની સાઇઝના બ્રેડ લીધા છે. સો આપણે પહેલાં બ્રેડ પર આ રીતે બટર એપ્લાય કરી લઈશું. હવે એની પર આપણે જે આ પાસ્તા બનાવ્યા હતા એ આ રીતે બ્રેડ પર સ્પ્રેડ કરી દઈશું. એની પર આપણે થોડું ચીઝ ગ્રેટ કરી દઈશું. અગેન આપણે બીજી બ્રેડ મૂકશું, એની ઉપર પણ આપણે આ રીતે પાસ્તા એપ્લાય કરી દઈશું. અગેન આપણે ચીઝ સ્પ્રેડ કરીશું. હવે આ લાસ્ટ બ્રેડ એની પર આ રીતે એપ્લાય કરીને આપણે આ ટોસ્ટરમાં આપણે સેન્ડવિચને બનાવશું. સો આપણી સેન્ડવિચ પ્રોપર ટોસ્ટ થઈ ગઈ છે, આપણે એને કાઢી લઈએ. સો હવે આપણે સેન્ડવિચને કટ કરી લેશું. સો હવે આપણે એને પ્લેટિંગ કરી લઈએ. અહીંયા ઓલરેડી મેં પ્લેટ તૈયાર કરીને રાખી છે. સો રાહકોને જોઈ રહ્યા છું, જલ્દીથી આ રેસીપી બનાવો અને અન્ય જણાવો કે આ રેસીપી આપ સૌને કેવી લાગી. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.